सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशशोबक्षियुगल कृपापारा वार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री कृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા મહારાજની જય બધાય વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો હમણાં જ પૂજ્ય સુરત વલ્લભ સ્વામીનો ફોન હતો અમદાવાદથી લોયા જઈ રહ્યા છે અત્યારે રસ્તાની અંદર હતા સંતો અને તમને બધાને એથી જય સ્વામિનારાયણ કીધા છે આપણી જે રોજ વચનામૃતની કથા અહીં આગળ પૂજ્ય સુવ્રત વલ્લભ સ્વામી સંભળાવતા હતા અંત્યના અઠ્યાવીસમાં સુધી વચનામૃત આપણે વાંચ્યું હતું ત્યાંથી આજે અંત્યનું ઓગણત્રીસમું વચનામૃત બહુ ભારે વચનામૃત છે ગ્રહસ્થ અને ત્યાગીનું વચનામૃત છે વચનામૃત આખું વાંચતા એવું લાગે કે જાણે ત્યાગીને ઉપદેશ કર્યો છે પણ શ્રીજી મહારાજનો એક એક શબ્દ આ પૃથ્વી પરના મોમુક્ષુ માત્ર માટે હોય છે આ વચનામૃતને આપણે થોડું વાંચીએ અને વાંચીને મહારાજ અને મોટા પુરુષોની કૃપાથી આપણને સમજાય એવું સમજવા માટે પ્રયત્ન કરીએ આ તો અગાધ સાગર છે વચનામૃતનો તાગ લેવો વચનામૃતને સમજવું કે વચનામૃતને સમજાવવું એ જીવનું કામ જ નથી કારણ કે આ એક એક શબ્દ છે આ લોકનો નથી આ ચિદાકાશના શબ્દો છે આ શબ્દોની અંદર એક એક અક્ષરની અંદર શ્રીજી મહારાજ સ્વયં સમાયેલા છે જે શ્રીજી મહારાજનું પરિમાણ ગોપાળન સ્વામી પણ આજ સુધી નથી કરી શક્યા જે શ્રીજી મહારાજનું પરિમાણ મુક્તાનંદ સ્વામી જેવા સદગુરુ પણ આજ સુધી નથી કરી શક્યા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા સત્પુરુષ પણ એમ કે છે કે એનો મહિમા તો અપાર છે એવા શ્રીજી મહારાજ આ વચનામૃતના એક એક અક્ષરમાં સમાયેલા છે એક એક અક્ષરમાં નહીં એક એક અક્ષરની ઉપર મૂકેલી માત્રા આ એ ઓલું જે કોઈ શબ્દો શ્રીજી મહારાજના છે એવો આ બધા શબ્દોમાં સ્વયં શ્રીજી મહારાજ સમાયેલા છે આને સમજવું અને સમજાવવું બે શબ્દો જે બોલવાને એ એવા છે કે કોઈ એવું કંઈક માઉન્ટ એવરેસ્ટ ઉપર હું એક કૂદકો મારું ચડી જાઉં એના જેવું છે કોઈ એમ કે કોઈથી ઠેકડો મારું ચંદ્ર ઉપર જતો રહું એ જેવું અશક્ય છે એમ આ ગ્રંથ માટે હું સમજું છું અને હું સમજાવું છું આ બે શબ્દ આ ગ્રંથમાંથી લાગુ પડતા નથી ફક્ત આ ગ્રંથ માટે એટલા જ શબ્દો લાગુ પડે કે મારી ઉપર મહારાજ અને મોટાની કૃપા છે હું આ કૃપાનો પ્રસાદ પી રહ્યો છું હું કૃપાનો પ્રસાદ કોઈને આપી રહ્યો છું બસ આપણે બધા કૃપાનો પ્રસાદ આ મહારાજનો લઈએ છીએ બહુ સરસ વંચ વચનામૃત ગ્રંથ છે વીસ વર્ષના બે હરિભક્તો ગઢ્ય નું ઓગણત્રીસમું વચનામૃત વીસ વર્ષના બે હરિભક્તોનું છે આનું હેડિંગ આવું છે સાંભળો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો પંચ્યાસી ના પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં મેળીને આગળ ઓટા ઉપર ઢોલીઓ ઢળાવીને રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વસ્્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી મહારાજ પોષ મહિનો ઠંડીની સિઝન વિન્ટર ટાઈમ અતિ ઠંડી હોય સમજી લો કે આજનો દિવસ ભલે આજે તિથિ બીજ નથી પણ આવી ઠંડી હતી એ ઠંડીમાં મહારાજ દાદા ખાચરના દરબારમાં મેળીની આગળ ઓટા ઉપર રાત્રિના સમય બિરાજમાન છે વચનામૃતની હંમેશા સાથે ચાલજો વાલા ભક્તો તમે ઘેર બેઠા વચનામૃતની કથા સાંભળો છો પણ વચનામૃતની સાથે તમે ચાલશો એટલો તમને આનંદ આવશે શ્રીજી મહારાજના શબ્દની સાથે પોતાની જાતને સતત ચાલતી રાખો શ્રીજી મહારાજ એ સાતત્યનો વિષય છે સાતત્યનો વિષય કહેતા સળંગ વિષય છે સળંગ વિષય કહેતા અખંડ વિષય છે કહેતા એની સાથે સાથે ચાલવું પડે છે મહારાજ પોત સુધી બીજને દિવસ દાદા ખાચરના દરબારમાં દાદા ખાચરની મેળી આગળ ઢોલીઓ ઢળાવીને વિરાજમાન છે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે રાત્રિનો સમય છે પછી શ્રીજી મહારાજે સુખ મુનિને પ્રશ્ન પૂછ્યો છે મહારાજે સ્વયં પ્રશ્ન પૂછ્યો છે બે સત્સંગી છે આવી ઠંડીની અંદર પણ આવા સંતો બેઠા છે મહારાજ પાસે આ અઢારસો ને પંચ્યાસીની ની સાલ છે અઢારસો ને બાવન માં સદગુરુ સુકાનંદ સ્વામીનો પ્રાગટ્ય છે આ પૃથ્વી ઉપર અઢારસો ને બાવનમાં માં બાવન બાસઠ બોતેર બ્યાસી અને પંચ્યાસી તેત્રીસ વર્ષની સ્વામીની ઉંમર છે સ્વામીની ઉંમર તેત્રીસ વર્ષની છે સુખમુનિની ઉંમર આ સુખ મુનિ માટે તો શ્રીજી મહારાજે કાર્યાણીના ત્રીજા વચનામૃતમાં એમ કીધું કે આ સુકમુનિ બહુ મોટા સાધુ છે જે દિવસથી સત્સંગમાં આવ્યા તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે એ વખતે સ્વામીની ઉંમર લગભગ છવ્વીસ વર્ષની છે કાર્યાણીના વચનામૃત પ્રમાણે અને અહીં સ્વામીની ઉંમર તેત્રીસ વર્ષની છે કો એવા શુકમુણીના શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો બે સત્સંગી છે તેની અવસ્થા વીસવીસ વર્ષની છે તથા બેયને નિશ્ચય હેતભક્તિ વૈરાગ્ય ધર્મ તે બરાબર છે આવે અહીં આગળથી વાત થોડી હવે મોડ લે છે એટલે આ વસ્તુને બરાબર મગજમાં ફીટ કરો શ્રીજી મહારાજ રાત્રિના સમયે સુકમુનિને એમ કહે છે સ્વામી મારે તમને એક પ્રશ્ન પૂછવો છે સીધો જ સુકમુનિને પૂછ્યું કે તમારે મને જવાબ આપવાનો છે બે વીસ વીસ વર્ષના જુવાન છે બેને ભગવાનનો નિશ્ચય આ શ્રીજી મહારાજ છે એ સર્વોપરી છે સર્વ અવતારના અવતારી છે ભગવાન છે જ સર્વના કરતા છે નિશ્ચય સંબંધી જેટલી વસ્તુ છે એ બધું જ એ બે પાસે છે બે સમાન છે અત્યારે હમણાં જ્યાંથી આગળ વાંચીશું ત્યાંથી મહારાજ બેના ભેદ પાડશે નિશ્ચય સમાન છે હેત ભક્તિ ભગવાનને વિશે પ્રેમ એ પણ બેને સમાન છે ભગવાન તરફનું ખેંચાણ એ બેનું સમાન છે ધર્મ પાડવાની જે દ્રઢતા ધર્મ સદાચાર એ પણ બે વ્યક્તિમાં સમાન છે અને બે છે કેટલા વર્ષના વીસ વર્ષના બે બરોબર છે ઉંમર સરખી નિશ્ચય સરખો ભક્તિ સરખી વૈરાગ્ય પણ બેયમાં સરખો છે ભગવાન સિવાય ઈતર વસ્તુમાં પ્રીતિ નહીં એનું નામ વૈરાગ્ય એ પણ બે વ્યક્તિમાં સમાન છે યુવા અવસ્થા છે અને તેમાંથી એકને તો પ્રારબ્ધ યોગે કરીને પરનીને સ્ત્રી મળી આ શબ્દ બહુ પ્રારબ્ધ યોગે કરીને શાસ્ત્રમાં વીત સૂત સ્ત્રી આ બધું પ્રારભમાં છે કોઈના પ્રારભમાં સ્ત્રી ના હોય ને તો પરાને જો સ્ત્રી લાવે ને તો મરી જાય બે હજાર સાતની અંદર અહીં અમેરિકામાં જ એક ભાઈ પહેલા વૈરાગવાળા હશે વૈરાગમાંથી રાગ થયો પત્ની લાવ્યા પત્ની લાવીને થોડા એનું નામ મારે નથી કેવું અહીં અમેરિકામાં છે પછી એનો ફોન આવ્યો કે સ્વામી આવું થાય છે આના માટે કોઈ વિધિ ખરો કીધું આના માટે એક જ વિધિ છે લગન કરવાનું બંધ કરી દે આવે કોકની છોકરીઓને મારીશ નહીં તારા પ્રારંભમાં સ્ત્રી છે નહીં કદાચ ઓલી સ્ત્રીના આયુષ્ય હશે તારી કરશે એટલે વેલી મળશે કારણ કે તારા પ્રારંભમાં છે જ નહીં એટલે પ્રારબ્ધ યોગ્ય કરીને સ્ત્રી મળતી હોય છે પ્રારભમાં જો ના હોય તો આશીતભાઈ ફકીર ગીરધારી સુખીમાં સુખીયા જેને સ્ત્રી નથી મળી એ બહુ સુખી છે આ જગતમાં અતિ સુખી છે બહુ સુખી છે જો કે આ વાત તમને કરવા જેવી નથી કારણ કે તમે જે દૂર રહીને સાંભળતા છો બધાય પ્રારબ્ધ યોગે કરીને પરણીને સ્ત્રી લઈને બેઠા છો મારી હામેદ એક જ પાત્ર એવું બેઠું છે કે જેને મહારાજે પ્રારબ્ધ યોગે કરીને નથી આપ્યું કે એને ભગવાનમાં હેતથી નથી લીધું જે કંઈ થયું હોય છે એવા કેટલાક જેને સ્ત્રી ના મળે જે સ્ત્રીને પુરુષ ના જોઈએ આ ન્યૂજર્સીમાં જ એક બેને નહીં વચ્ચે કેવડાવ્યું હતું કે મારે આજીવન કોઈ પુરુષનો સ્પર્શ જ કરવો નથી કોઈ પુરુષ જ ના જોઈએ ખરેખર એવી દ્રઢતાવાળા ભક્તોને ધન્યવાદ છે પણ પ્રારબ્ધ યોગે કરીને પરણીને સ્ત્રી મળી અને એકને ન મળી આ વાતનો કોઈ અનર્થ ન કરતા કે ગૃહસ્થાશ્રમમાં રહ્યા છે એ બધા એનું કંઈ ભૂંડું પ્રારંભ છે એવું મારો કહેવાનો અર્થ નથી ગ્રહસ્થ આશ્રમ બહુ શ્રેષ્ઠ છે હમણાં શ્રીજી મહારાજ આગળ કહેશે ત્યારે આપણે એનું થોડું વાત સમજીશું એકને યોગે કરીને પરણીને સ્ત્રી મળી અને એકને ન મળી ને સાંખ્યોગી રહ્યો એને પણ પરણ્યાની ઈચ્છા તો હતી પણ મળી નહીં ભગવાને કીધું ઓલો સાંખ્યોગીરીઓ છે એને લગ્ન કરવાની ઈચ્છા તો બહુ હતી પણ મળવી જોઈએ ને એટલે પછી સાંખ્યોગીરીઓ આ સાંખ્યોગી એટલે શું આપણા સંપ્રદાયમાં સાંખ્યોગી શબ્દ બહુ પ્રચલિત છે સાંખ્યોગી બેનો આ શબ્દ વધારે પ્રચલિત છે પણ શ્રીજી મહારાજ વખતે સાંખ્યોગી પુરુષો પણ હતા અને સાંખ્યોગી બેનો પણ હતા સાંખ્યયોગીનો અર્થ થાય ગુરુજી જે ઘણી વખત કે શિયાળો ઉનાળો બે ચોમાસુ મિક્સ ચાલે ને અરે શિયાળો ને ઉનાળો બે મિક્સ ચાલે એ મિક્સ એટલે કેવું સાંખ્ય અર્થ થાય જગત ખોટું છે વિદવત્તાની રીતે અર્થ નથી કરતો ભાવાર્થની ની દ્રષ્ટિએ અર્થ કરું છું સાંખ્ય અર્થ થાય જગત માત્ર ખોટું જેટલું નજર સામે દેખાય બધું ખોટું છે અને યોગનો અર્થ થાય જોઈન્ટ જગત ખોટું છે એવું જોવે અનુભવે એમ જ રે છતાંય જગતની વચ્ચે રે યોગમાં રે અને ખોટું પણ જાણી રાખે એ સાંખ્ય યોગવાળો કહેવાય અને એવો વ્યક્તિ સાંખ્ય યોગી કહેવાય એટલે શ્રીજી મહારાજ વખતે એવા સાંખ્ય યોગી ભક્તો ભક્તો ચિંતામણીમાં એના નામ લખાયા છે ત્રીસ ચાલીસ હરિભક્તોના નામ છે જે સાંખ્યોગી હતા પુરુષો એટલે શ્રીજી મહારાજે ગઢડા અંત્યના ઓગણીસમાં વચનાવૃતમાં જે સંતો અમે સભામાં નિત્ય વાંચીએ છીએ એ વચનાવૃતમાં કીધું આ પ્રકરણની જે વાર્તા તેને સંત મંડળ તથા સાંખ્યોગી હરિભક્ત તેમને નિત્ય પ્રત્યે કેવીને સાંભળવી આવું કીધું એ સાંખ્યોગી હરિભક્ત કોણ તો જે સંસારમાં એની આગળ વાત આવશે પણ એક વસ્તુ સમજો કે બે હરિભક્ત વીસ વીસ વર્ષના છે નિશ્ચય સરખો છે ભક્તિ સરખી છે વૈરાગ્ય સરખો છે ધર્મ સરખો છે એકને પરનીને સ્ત્રી મળી બીજાને લગ્ન કરવાની ઈચ્છા હતી પણ મળી નહીં એટલે પછી મનોમન ભાંગ્યો અને વિચાર્યું કે આમેય નથી મળવાની તો સાંખ્યો ગીર્યો હવે મહારાજનો પ્રશ્ન સુખ શું છે એ સાંભળો ત્યારે એ બે જનને તીવ્ર વૈરાગ્ય તો પ્રથમથી જ ન હતો તીવ્ર વૈરાગ તો હતો કારણ કે બેયને સ્ત્રી તો જોતી હતી એકને મળીને એકને ના મળી માટે વિષય ભોગમાં બેયને તીક્ષ્ણ વૃત્તિ હતી વિષય ભોગમાં વિષય ભોગવવા માટે અહીં સ્ત્રી લીધો છે આપણે બધા વિષય લઈ લો પંચ વિષય એમાં બેયની વૃત્તિ તો તીક્ષ્ણ હતી સ્ત્રી તો જોતી જ હતી બહુ વૃત્તિ તીક્ષ્ણ હતી બેની તે તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે ગ્રહસ્થ થયો તેની થાય કે સાંખ્ય બહુ વિચાર માગી લેવો છે એક જણાને દરવાજાની અંદર જવું છે પણ દરવાજો ખુલતો નથી એટલે એને વિચાર્યું કે કાંઈ નહીં બાર ઊભા છે ઓલો અંદર ગયો છે પણ એને નીકળવાનું તો બાર જ છે અંદર તો કંઈ સારું છે જ નહીં તો જે અંદર જવાની વૃત્તિ તો બેયની હતી પણ ઓલો અંદર ગયો અંદર તો ગંદકી જ છે અંદર તો ગંધ જ છે એકલી એક ઓરડો એવો છે બેયને જવાની ઈચ્છા છે હવે ઓલો બાર ઊભો ઊભો પસ્તાય છે કે મારે અંદર જવા ના મળ્યું ના મળ્યું ના મળ્યું ના મળ્યું એને પસ્તાવો થાય છે નિરાશ થાય છે અને એક અંદર ગયો તો અહીં પ્રશ્ન એ છે કે તીક્ષ્ણ એ પ્રશ્ન આવો છે આશીષભાઈ તમે માથું હલાવો આ કે ના પણ આમાં ક્યાંય હલાવાય એવું નથી આ તો શ્રીજી મહારાજ પૂછે શ્રીજી મહારાજ છે ને પૂરોબિયા ભગવાન છે એનો પ્રશ્ન પૂછેલો તરત જવાબ ના અપાય અને એનો કીધેલો જવાબ તરત કરવા ના મંડાય વિચાર કરવો પડે કેવા પૂરબ્યા ભગવાન આમ તો થોડોક વિષયાંતર કરીને કહું છું કારણ કે મને છે ને મહારાજનું વચનામૃત એ હું જ્યારે વાંચું ને ત્યારે મને એવું જ લાગે કે મહારાજા આપણી સાથે વાતો કરે છે મહારાજ પ્રત્યક્ષ આપણી પાસે બેઠા છે ને મહારાજ સ્વયં જ બોલે છે એવું સતત વચનામૃત જ્યારે જ્યારે કોઈ પણ વચનામૃત નાનું મોટું જ્યારે પણ વાંચવામાં આવે ત્યારે મહારાજનો સંબંધ આની સાથે સીધો છે આ ગ્રંથ એવો છે મહારાજનો સંબંધ સીધો છે મને એમ થાય જે શ્રીજી મહારાજ પ્રથમના અઢારમાં એમ કે આ રીતે વર્તે એ જ મુક્ત થાય બાકી કોઈ મુક્ત થાય જ નહીં પૂર્વે કોઈ થયો નથી ને કોઈ થશે નહીં મહારાજ કે ભૂત કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે આટલું સોલિડ જે કે છે એ જ પોતાનું જજમેન્ટ એવું આપે છે કે જે આ સાધુની મધ્યે પડ્યો રહેશે સારંગપુરના દસમામાં પાંચ ખાસડા ખાઈને જે પ્રાપ્તિ એ સાધુન થશે એ જ પ્રાપ્તિ એને થશે એ જ એ જ મહારાજ કારણના સાતમામાં કે તમારે તો તો સાધુ કેમ કરવું અને સત્સંગના નિયમમાં રહેવું એટલે સાધુના પ્રતાપે તમારું કલ્યાણ થશે એક બાજુ પર કે મુક્ત આ જ થાય અને એક બાજુ પર કે આમ કલ્યાણ થાય હવે બેને જોઈન્ટ કરવું સ્વયં એ જ બોલ્યા એટલે પૂરભ્યા ભગવાન છે એનું તરત પૂછેલું અને તરત બોલેલું એમાં જીવે પોતાની કેપેસિટી જોવી તો કોઈ કે પ્રથમનું અઢારમું જ હાચું હા ભાઈ મંડી પર થવા માંડ અને કોઈ કે મેં તો સારંગપુરનું દસમું પકડ્યું છે વાંધો નહીં બે સાચા છે હૃદયમાં તને શું ઉદ્ગાર આવે છે એ જ મહત્વનું છે વચનામૃતનું કોઈ પણ વાક્ય સારંગપુરનું દસમું પકડીએ પ્રથમનું અઢારમું પકડીએ પણ મારું હૃદય શું કબૂલે છે એ બહુ મહત્વનું છે હું બુદ્ધિથી શું બોલું છું બુદ્ધિથી શું પ્રમાણ આપું છું એના કરતા આ ગ્રંથ હૃદયસ્પર્શી છે આ ગ્રંથ બુદ્ધિનો વિષય જ નથી આ ગ્રંથનો એક પણ શબ્દ બુદ્ધિનો વિષય નથી આ ગ્રંથના તમામ શબ્દો હૃદયની શ્રીજી મહારાજ સાથેની લાગણીઓમાંથી ઉદભવેલા શબ્દો છે જેટલો શ્રીજી મહારાજ સાથેનો કોન્ટેક જેટલો મજબૂત એટલો જ આ શબ્દની અસર આપણા આત્મા ઉપર એટલી જ વધારે એટલી જ વધારે ક્યારેક એકાંતમાં રાત્રે વાલા ભક્તો બેસો વાંચો વચનામૃત ગઢડા મધ્યનું હું વાંચો તમે અમારા કહેવાઓ છો વાંચો આનંદ થશે કોહો મહારાજે અમને પોતાના કીધા એકાંતમાં બેસીને એવી વાતને સંભારો અને પછી મહારાજનું સુખ કેવું આવે એ આપણે આપણા હૃદયમાં અનુભવીએ એક સ્ત્રી ન મળી એટલે ઉભો રહ્યો છે સાંખ્યોગી થયો છે અને એકને મળી છે પ્રશ્ન એ છે કે આમાંથી બેમાંથી તીક્ષ્ણ વૃત્તિ કોની ઓછી થાય બેયને તીવ્ર વૈરાગ્ય તો પહેલેથી હતો જ નહીં પ્રશ્ન આવો છે લગભગ દરેકના મગજમાં એક ભાવના એવી ઉદ્ભવે કે જેને જોઈ લીધું અનુભવી લીધું એ થાકીને પાછો વડે એટલે ગ્રહસ્થની જ ઓછી વાસના થાય આવું જજમેન્ટ લગભગ બુદ્ધિપૂર્વક આપવામાં આવે વિચારપૂર્વક કારણ કે એને જોયું કે આમાં કાંઈ માલ જ નથી અનુભવી લીધું અહીં આવે આ મામા હવારમાં આવે કેટલા હાઈટ થઈ ગયા ને મામાન અઠાવન સાઈઠ થયા પૂછો કે ભાઈ કેવું કઈ નથી કે સ્વામી હું લેવાનું સંસારમાં કૂચા છે કે લો એની એકલી વાત નહીં કોઈને પણ પૂછો ને આ બેઠા હું લેવાનું છે મુકેશભાઈ કહો કાંઈ નથી ભગત હું લેવાનું છે આ તાજા ભગત કઈ લેવાનું છે કઈ નથી લેવાનું લો તાજો અનુભવ કશું લેવાનું નથી ઋષિ સ્વામી આવું છે આશી તમને તો અનુભવ જ નહીં ભગવાને તમને દૂર જ રાખ્યા કહેવાનો અર્થ એ છે કે જે વસ્તુને અનુભવી છે એ વ્યક્તિ પાછો વળી જશે પણ જેને ચાખ્યું નથી એને કેમ ખબર પડે આ તો શ્રીજી મહારાજ પહેલાં નહીં વૈરાગ્યો આવ્યા મહારાજ તો મરચાં મીંડિયા વળના ગોળા ખાતા હતા એટલે મહારાજ માટે મરચાં અને મીંઢિયાવાળના વળના ગોળા આની માટે સારું ભોજન બનાવીને મૂક્યું હવે લીલા દેખાય અને સરસ મજા ના દેખાય ઓલા વૈરાગ્ય જોયું કે યારો માલ તો આમાં જ લાગે છે એટલે મહારાજે ઓલું આપ્યું ના ખાધું આમ તો મહંત કે સાથ ભોજન કરે એટલે ભાઈ મહંતનું નથી ખાવા જેવું મરી જશો નહીં નહીં મહંત કે સાથ ભોજન કરીંગે આ હવે ઓલા લાડવા ના ખાધા અને આ શ્રીજી મહારાજના લાડવા ખાવા ગયા છઠ્ઠીનું ધાવન યાદ આવી ગયું ઘી પાવું પડ્યું બધાને મહારાજ કે મરી જશે આટલો જ આપજો પેલા આટલો જ દીધો મરચાં ને ગોળો એ લવિંગ્યા મરચા કેવું લાગે પણ એક વખત ખાધો પછી બીજી વખત કોઈ દિવસ અનુભવ કરવાની ઈચ્છા થાય કે આ ખાવા જેવું છે કોઈ દિવસ ના થાય પેલી રાયન આવે છે ખબર ને દેશમાં આવે છે રાયન રાયણનું ઝાડ તમે જેની ફળ નાવલી છે એ ખાવાની તો મજા પણ જો ખાતા ના આવડે ખાતા જો ના આવડે કે આનો કેવી રીતે ખાવું ઠળિયો કેવી રીતે બહાર કાઢવો તો ખાધા પછી પાંચ કલાક ખબર પડે કે ભાઈ ખાધી હતી ખાતા જો ના આવડે તો પણ એક વાર અનુભવી લીધું એટલે ફરી વખત એ ખાવાની ઈચ્છા થાય જ નહીં એક ભાઈ અહીં મરચાના બહુ શોખીન અહીં મરચું આવે છે જે મરચું જે તીખા સામાન્ય મરચામાં આવે એના કરતા દસ ગણું મરચું તીખું આવડું જ આવે છે ચાઇનીઝ જેવું પાતળું કે ચાઇનીઝ મરચું આવું કે છે એક ભાઈ બહુ શોખીન બે પાંચ વરસ પહેલા ગયા ગુરુજી હતા ગુરુજીને કે ગુરુજી મરચું લાવે શું કે ખાશો તમે ગુરુજી કે ભાઈ મરચું ઠાકુરજી ધરાવજો જોશું અરે ગુરુજી દસ ગણું કડક આવે કે આ મરચું અને હું સ્પેશિયલ જ લાવ્યો છું ગુરુજી કે વાંધો નહીં એમના જ અમર ભગત સુરેશભાઈ પેન્સિલવેનિયાના મને આશિષ ભગત પૂછતા હતા મને કે સ્વામી મરચાના બી લાવ્યો છું મરચું લાવું મેઘું ભાઈ રહેવા દેજે અહીં એસિડિટીના ઘરાકો એક બે છે વધી જશે અને પછી ભાઈએ એને કોઈ દી ખાધેલું નહીં શોખ કરવા જ લાવેલો મરચાં સ્વામી તળજો કે હારું ભાઈ તળીશું તળીને છીકાછીક થઈને બધું થયું પછી ભગતને ડીશમાં પીરસ્યું મરચું ખાતો જાય પાણી પીતો જાય મરચું ખાતો જાય પાણી પીતો જાય મરચું ખાતો જાય પાણી પીતો એનાથી ના છૂટે મરચું ખાવા વાળાને જોવાની એક મજા હોય છે અને એમાંય જેને તીખું લાગતું હોય ને તીખું લાગતું હોય ને ખાવાની ઈચ્છા હોય એને તો જે જોવાની તમને મજા આવે ખાય પાણી પીવે ઘડીક જો થોડી સ્વીટ હશે તે મૂકશે પણ મરચું નહીં છોડે ડી ટ્યુ નહીં જોડે એનું એવું અને કેટલાક આમ સુરવીર હોય કદાચ શરૂઆતમાં તો જવા દે પણ જેમ પાછળ જાય એમ કે બસ આવે રાખો પણ થાક લાગી જાય જોયું ભોગવ્યું જોયું અનુભવ્યું એટલે થાક લાગ્યો સીધો ન્યાય છે કે જે વસ્તુ આપણને અનુકૂળ નથી પ્રતિકૂળ છે પણ તમે જ્યારે એનો અનુભવ કરો એટલે તમે એમાંથી પાછા વળો શ્રીજી મહારાજ એકને અનુભવાત્મક છે જે ગ્રહસ્થ અનુભવ થઈ ગયો સ્ત્રી શું છે આ સંસાર શું છે આ સંસારની અંદર જે કહેવાય છે સુખ એ શું છે આ સ્ત્રીનું સુખ શું છે પુરુષનું સુખ શું છે સ્ત્રી પુરુષ જે સાથે એને ખબર પડી ગઈ પણ જેને અનુભવ્યું જ નથી જેને મરચું ખાધું જ નથી એને તો ખબર નથી એટલે એ તો સુગંધ જ ખાલી એને ક્યારેક અનુભવી છે એટલે એને એમ થાય કે મરચું ખાવા જેવું ખરું મરચું ખાવા જેવું ખરું અહીં વાત એવી છે એ ખાધું છે એ નથી ખાધું પાછો કોણ વળશે તે કહો પાછા હજુ મહારાજ કહે છે મારો પ્રશ્ન આટલો છે પણ હજુ મારી ભૂમિકા સાંભળો અને વેદ તો એમ કહે છે હજુ શ્રીજી મહારાજ જ કહે છે સુખ મુનિ તો બોલ્યા જ નથી વેદ તો એમ કહે છે જે જેને તીવ્ર વૈરાગ્ય હોય લગભગ શ્રીજી મહારાજનો પૂછેલો પ્રશ્ન તમે જોજો લાંબો હશે મહારાજે વચનાવતમાં જ્યાં જ્યાં પ્રશ્નો પૂછેલા હશે ને એ આમ ભૂમિકા બાંધતા બાંધતા જાય પાયો નાખતા જાય અંદર બધું ધરપતા જાય અને પ્રશ્ન કાઢતા જાય આ વાત કરતા કરતા શ્રીજી મહારાજને શું વાત કરવી છે ને આ વાતને સાંભળીને કોઈને જજમેન્ટ આવે નહીં મહારાજને હું કેવું છે એનું નામ જ અકડ પુરુષ અને જો ખબર પડી જાય તે ભગવાન હાના જે વ્યક્તિ વાત કરે પણ આ વાતનો દોર ક્યાં લઈ જશે એ અનુમાન ના થાય આજે અમે કથાઓ કરતા હોય ને તો હામે બેઠેલા આવે આ સંતો અહીં હામે બેઠા હોય બરાબર હું અહીં કથા કરતો હોઉં કે અહીં સુવ્રત સ્વામી કથા કરતા હોય શ્રીજી સ્વામી કથા કરતા હોય કોઈ પણ કથા કરતું હોય પણ હવે આ જે દહ પંદર વીસ વર્ષ પચીસ વર્ષથી આ ભગત રણછોડ ભગત ભલે ને ત્યાં બેઠા રેકોર્ડિંગ જ કરતા હોય પણ અહીંથી પ્રસંગ ઉપડે એને ખબર જ હોય કે આ ગાડી અહીં જઈને અટકવાની છે કારણ કે આનો અનુભવ છે રોજનો ખબર જ છે કે આ ચરિત્ર ઉપાડ્યું હોય અને એમાંય જો દરેક સંતોની કથા વાર્તા સાંભળીને બાબત દ્રઢ થઈ ગયું હોય તો ખબર હોય કે આ સ્વામી ઉપાડશે એટલે આમ જ લઈ જઈને અહીં લાવશે આ સ્વામી ઉપાડશે એટલે આ ચરિત્ર નામ લઈ જઈને લાવશે એને આખું ચરિત્ર મોટે થઈ ગયું આ છે સાડા ત્રણ ચાર વર્ષ સુધી સતત તમે સામે બહેન સાંભળો ખબર જ પડે ને કે સ્વામી આના પછી આ પોઈન્ટ કહેવાના છે પણ શ્રીજી મહારાજ એક અક્કડ પુરુષ છે એ વાત ક્યાં ઉપાડે અને ક્યાં છેડે લઈ જાય એ ખબર ના પડે કારણ કે પૂરબિયા ભગવાન ખ્યાલ ના આવે એવું છે ક્યારે જમીન નીચેથી ખેસવી લે ખબર ના પડે અને ખસી ગઈ હોય તો ક્યારે આધાર આપી દે ખબર ના પડે એવું છે મહારાજનું કામ અકળ છે બીજું મહારાજ કે સાંભળો સ્વામી આટલો જવાબ આપવાનો છે પણ જવાબ આપતા પહેલા સીધું કારણ કે હમણાં તમે કેમ આશીત ભાઈ મોઢું હલાવી દીધું કે ગ્રહસ્થની ઓછી થાય ત્યાગીની ના થાય સાંખ્યોગી એની ના થાય આમ કહી દીધું ને એટલે શ્રીજી મહારાજે શોકમુનિના જવાબ આપતા પહેલાં કીધું સ્વામી હજુ સાંભળો વેદ તો એમ કે છે કે જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્યપના થકી જ સંન્યાસ કરવો અને જેને મંદ વૈરાગ્ય હોય તેને વિષય ભોગની તીક્ષ્ણતા ટાળ્યાને અર્થે ગ્રહસ્થ આશ્રમ કરવો પછી વાન પ્રસ્થ થવું પછી સંન્યાસ કરો માટે વિચારીનું ઉત્તર કરજો મહારાજ જેને ધમકી આપતા હોય જાને ચેલેન્જ આપતા હોય એવી વાત કરે છે આપણને આમ હૃદયમાં એવું જોવાની તો મજા આવે કે સુખ મુનિ આમ આવીને બેઠા હશે બરાબર સુખ તો ખબર નથી મહારાજા જ શું પૂછશે મહારાજ સીધા આવીને બેઠા ને સીધું જ આમાં એમ કીધું શ્રીજી મહારાજે સુખ પ્રશ્ન પૂછ્યો છે બાકી મહારાજ કેવું કે એમ કે તમે પ્રશ્ન પૂછો કા અમે પૂછીએ પછી પરમહંસો કે મહારાજ તમે પૂછો ને ક્યાંક મહારાજ કે ભાઈ કોઈ હરિભક્તને સંતોને પ્રશ્ન પૂછો અથવા મહારાજ કે અંદર પ્રશ્ન ઉત્તર કરો આવું મહારાજ બોલે આમાં મહારાજ બોલ્યા શ્રીજી મહારાજે શોક મળીને કીધું શોકમાં નહીં સાંભળો અમારો પ્રશ્ન આ છે એની ભૂમિકા બાંધી અને કહે છે કે વિચારીને ઉત્તર કરજો ભૂમિકામાં શું મૂક્યું કે વેદ એવું કે છે વેદ આવું કે છે વેદમાં ક્યાં લખ્યું છે મને ખબર નથી મેં વેદનો અભ્યાસ કર્યો નથી વેદનો અભ્યાસ કરી શકું એવી મારી કેપેસિટી પણ નથી પણ વેદ એવું કહે છે શ્રીજી મહારાજ કહે છે જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્યપના થકી જ સંન્યાસ કરવો તીવ્ર વૈરાગ્ય કોને કહેવાય રામાનંદ સ્વામીને તીવ્ર વૈરાગ્ય કહેવાય જેને બાળપણની અંદર આઠ વર્ષે ઉપવીત સંસ્કાર પોતાના થયા અને માને કીધું રામ કહે માં સાંભળો મારે જાવું છે જરૂર રોક્યો તમારો નહીં રહું મારું મન છે હે સાંભળ હું તારો રોક્યો નહીં રોકો મારું મનડું બહુ આતુર છે હું તો ભગવાનને ભજવા માટે જ મારો જન્મ છે અને તીવ્ર વૈરાગ વાળો કહેવાય સંતની વાત સાંભળી પણ નથી શાસ્ત્રના અર્થને હજુ સમજ્યો પણ નથી ને જાણ્યો પણ નથી પણ સ્વયં પ્રગટ થઈ ગયો જેને તીવ્ર વૈરાગ સુખદેવજી મહારાજને તીવ્ર વૈરાગ્ય કહેવાય જેવા પ્રગટ થયા અને સીધી ડોટ કાઢી કે આ સંસાર મને બાંધી દેશે અને તીવ્ર વૈરાગ્ય કહેવાય નિષ્કુળાન સ્વામીને તીવ્ર વૈરાગ્ય કહેવાય શ્રીજી મહારાજના તો એક એક પરમંશોને તીવ્ર વૈરાગ્ય કહેવાય તીવ્ર વૈરાગ્યવાળા ગોવિંદ સ્વામીને તીવ્ર વૈરાગ્ય કહેવાય કે દાસી મળી હામી કારણ કે હું તમારી પત્નીના રૂપિયા તમારા ઝવેરાત તમારી તો કે ના ભાગ્યા એને છેતરીને ભાગ્યા એને તીવ્ર વૈરાગ વાળા કહેવાય તીવ્ર વૈરાગ્ય એટલે કે અતિ વૈરાગ તીવ્ર એટલે ફોર્સ વાળો વૈરાગ ફોર્સ વાળો વેગવાળો નહીં ફોર્સ વાળો વેગવાળો વૈરાગ છે ને એ ક્યારેક પાછો પડે પણ ફોર્સ વાળો હોય ને એ સતત અને એક સાથે આમ જતો હોય ફોર્સમાં હટાવી દે વચ્ચે કઈ રહે જ નહીં એવો વૈરાગ્ય એને બ્રહ્મચર્ય વ્રતને પાડીને સંસારનો ત્યાગ કરવો આવું વેદ કે છે મંદ વૈરાગ્ય વાળાને તો વેદનો ઉપદેશ એવો જ છે કે તમને વૈરાગ્ય ઓછો છે વૈરાગ્ય નથી એમ નહીં આ વેબસાઇટ પર બેઠેલા તમે લોયાધામ પરિવારના આપણા ભક્તો દેશમાં બેઠા હો કે વિદેશમાં બેઠા હો કે મંદિરમાં બેઠા હોય એમાંથી કયો હરિભગત એવો છે જેને વૈરાગ્ય નથી પુરુષ હશે કે સ્ત્રી હશે તમને બધાને વૈરાગ્ય છે એના કારણે જ તમે નિત્ય કથા સાંભળો છો તમને વૈરાગ્ય છે એના કારણે જ તમે વચનામૃત વાંચો છો તમને વૈરાગ્ય છે એના કારણે જ તમે ભજન ભક્તિ કરો છો તમને વૈરાગ્ય છે એટલે જ તમે આવા વિન્ટરના ટાઈમમાં આવા આવા ઐસી વાતાવરણ પણ મંદિર આવો છો વૈરાગ્ય છે એટલે પણ વૈરાગ્યના ત્રણ લેવલ છે એક મંદ બીજો મધ્યમ અને ત્રીજો તીવ્ર ફર્સ્ટ ક્વોલિટી સેકન્ડ ક્વોલિટી થર્ડ ક્વોલિટી ત્રણ પ્રકારના વૈરાગ્ય એમાં મંદ વૈરાગ્ય વાળો હોય એટલું તો હું ચોક્કસ કહીશ કે આ કથા સાંભળવા વાળો એક પણ પામર કે પતિત કે અધમ કે પાપી નથી પામર અધમ પાપી એને આ કથા સાંભળવાની ઈચ્છા જ ના થાય એને ભગવાનની આ વેબસાઇટ ખોલીને હું મહારાજની કે સંતો ની વાતો સાંભળું આવી ઈચ્છા જ ના થાય એને લોયા ધામ ઉપર પોતાના કોઈ પ્રશ્નો લખવાની ઈચ્છા જ ના થાય એને કોઈ પોતાની અંતરદ્રષ્ટિ કરવાની ઈચ્છા જ ના થાય મારો તો વિષય નથી કે હું આ કંઈક ફીડબેક વાંચું પણ ઘણી વખત પૂજ્ય સુરત સ્વામી હતા ત્યારે એ ખોલે નીલકંઠ સ્વામી વંચાવતા હોય કહેતા હોય કે સ્વામી આ આવ્યું છે આ આવ્યું છે પણ એમાં ઘણીક વખત ઘણાના મેસેજ આપણે વાંચીએ ત્યારે આપણને ખરેખર એમ થાય કે આની અંતરદ્રષ્ટિ છે અંતરદ્રષ્ટિ છે ભલે ગ્રહસ્થ આશ્રમમાં છે તો એ ધન્ય છે એને કે ગ્રહસ્થ આશ્રમમાં રહીને આવું કરી શકે છે એમ થાય વેદ એમ કે છે મંદ વૈરાગ્યવાળાને જ મંદ વૈરાગ્યવાળાને સંસારનો ત્યાગ કરવો જ નહીં એને પહેલાં ગ્રહસ્થ આશ્રમ કરવો આપણા શાસ્ત્રોએ ચાર આશ્રમ કર્યા છે એક થી પચીસ વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ છે જેમાં ગુરુકુલમાં રહી વિદ્યા ગુરુ પાસેથી વિદ્યા મેળવવી પચીસ થી પચાસ વર્ષનો સમય ગ્રહસ્થ આશ્રમ છે પચાસ થી પંચોતેરનો સમય વાનપ્રસ્થ છે કેતા વનમાં જવું અને પંચોતેર થી સો એમાં સંન્યાસ અમારી જેમ લઈ લેવો આવા ચાર આશ્રમ છે હવે અત્યારે સો તો કોઈ પૂરા કરતા નથી એટલે પછી આશ્રમની ઉંમર એ પ્રમાણે ઘટાડી દેવી એટલે પહેલા પચાસે વાનપ્રસ્થ કરતા અત્યારે ચાલીસ બેતાલીસે તો વાનપ્રસ્થ થઈ જ જવું પડે ચાલીસ બેતાલીસે વાનપ્રસ્થ થવું જ પડે વનમાં જવાનું વનમાં જવાનું એટલે તમે ભલે વનમાં ના જાઓ જંગલમાં ના જાઓ પણ જંગલની અંદર રહેતું હરનું જેમ રહે છે જંગલના ઋષિ મુનિઓ જેમ રહે છે એમ બેતાલીસ કે પિસ્તાલીસ ઉંમર થાય ને એટલે વનમાં રહેતા ઋષિ જેવું જીવન કરી નાખો કરવું જ પડશે છૂટકો જ નથી સાંખ્ય યોગી મહારાજ અહીં સાંખ્યોગી શબ્દ જે કીધો છે સાંખ્યોગી ગ્રહસ્થને પણ થવું જ પડશે ગ્રહસ્થ આશ્રમ શા માટે એ આ વચનામૃતની અંદર સૌથી પહેલો શ્રીજી મહારાજનો પ્રશ્ન છે ને એમાં જ સૌથી પહેલો પોઈન્ટ નીકળે છે આ પ્રશ્નની અંદર શ્રીજી મહારાજે ભૂમિકામાં ત્રણ પ્રશ્નો ઉદ્ભવે છે એક ગ્રહસ્થ આશ્રમ શા માટે શા માટે ગ્રહસ્થ આશ્રમ ગ્રહસ્થ આશ્રમ કયા ઉદ્દેશ ઉપર રચાયો છે તમે ગ્રહસ્થ આશ્રમમાં બેઠા છો આજ સુધી તમે આ ઉદ્દેશથી ગ્રહસ્થ આશ્રમમાં જવું એવું તમને કોઈએ શીખવાડ્યું હતું કે તમે વિચાર્યું હતું ગ્રહસ્થ આશ્રમ કોઈ કોઈ છોકરો ને છોકરી જ્યારે ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે છે ત્યારે એને પહેલો એવો વિચાર આપવામાં આવે છે કે તમે વિષયોની તીક્ષ્ણતા ટાળવા માટે સંસારમાં જાઓ છો એવો ઉપદેશ કોઈ આપતો નથી આ તો એક બસ ગેટે ચાલ જેવું છે કે બાવીસ વર્ષે તારો બાપાએ લગ્ન કર્યું હું તો પંદર વર્ષે લગ્ન કરીને બેઠો તો દીકરા આવે તું પચીસ વર્ષ તો લગ્ન ગેટેકી ચાલ જેવું કર્યું છે લગ્ન જીવન શા માટે છે ગ્રહસ્થ આશ્રમ શા માટે છે આ ગ્રહસ્થ ભક્તોએ અવશ્ય પોતાના મગજમાં ફિટ કરવું જોઈએ મહારાજ કહે છે કે સંસારની જે વાસના છે સ્ત્રી સંબંધી સ્ત્રીને પુરુષ સંબંધી એક્સ વાય જેડ બીજું ખાવું પીવું જોવું સાંભળવું જે કંઈ છે એની જે તીવ્રતા છે એ તીવ્રતાને ઘટાડવા માટે ગ્રહસ્થ આશ્રમ છે ઘણીક વખત જો આ વસ્તુનો ખ્યાલ ના હોય તો ગ્રહસ્થ ભક્તોએ તો ઘણીક વખત એવું નક્કી કરેલું હોય તમે તો રોજ કથા સાંભળો છો એટલે તમને આવું ના હોય પણ ઘણા એવા છે આજથી લગભગ તેર વર્ષ પહેલા એક હરિભગત મંદિરના બહુ મોટા કાર્ય કરતા તિલક ચાંદલો કરે નહીં હવે મારે આમ કહેવાનો સ્વભાવ ઓછો પણ તોય હસતો હસતો ક્યારેક પૂછું કે કહું એટલે મેં ભગતને કીધું ભગત તમે મંદિરના આવડા મોટા કાર્ય કરતા તમે તિલક ચાંદલો કરો નહીં તમે આ બીજા સત્સંગી ભક્તોને હું શીખવાડો તમારી તમારું તો બીજાને શીખવાડવા માટે જીવન હોવું જોઈએ તમારે તિલક ચાંદલો હોવો જ જોઈએ સીધો જ મને જવાબ આપ્યો સ્વામી અમે તો ગ્રહસ્થ અમે તો ગ્રહસ્થ યાદ રાખે ગ્રહસ્થ કે ત્યાગી મહારાજ વરતાલના વિશ્વ વિશ્વ વચના કે છે ગ્રહસ કે ત્યાગીનો કઈ મેળ નથી જેની હમજન મોટી એ મોટો આ સત્સંગની અંદર વાસના ટાળવી એ કઈ ગ્રહસને ટાળવી ત્યાગી ના ટાળવી ત્યાગીને ટાળવી ગ્રહસને ના ટાળવી એવો કોઈ ન્યાય નથી આપણે બધા મોમુક્ષો છીએ મોક્ષ માર્ગના મુસાફરો છીએ આ કથા કંઈ તમે નથી સાંભળતા આ કથા મારો આત્મા જ સાંભળે છે આ કથા સ્વયં શ્રીજી મહારાજ આપણને બધાઈને કે છે હું તમે મુસાફરો છીએ મોક્ષ માર્ગે ચાલીએ છીએ આપણે આપણે આપણી આપણી વાસનાઓને ટાળવા માટે આ સત્સંગની અંદર આવેલા છીએ તીવ્ર વેગ જે જગત તરફનો છે જન્મો જન્મથી આપણને એક ફોર્સ લાગ્યો છે એક ચક્કર ચાલ્યું છે ચક્કરમાંથી એક ઉદ્ભવેલો ફોર્સ એ આપણને જગત તરફ ખેંચી રહ્યો છે એમાંથી આપણે પાછું ઓળવું છે તમે આશ્રમ કર્યો છે આશ્રમમાં છો પણ વાલા ભક્તો શ્રીજી મહારાજના સંદેશને ના ભૂલતા કે તમે તીવ્ર વેગને ઘટાડવા માટે ગ્રહસ્થ આશ્રમમાં છો પોતાના આત્માને પૂછો કે હું ગ્રહસ્થ આશ્રમમાં આજથી વીસ વર્ષ પહેલાં પ્રવેશ્યો આજથી ત્રણ વર્ષ પહેલાં પ્રવેશ્યો આજથી ત્રીસ વર્ષ પહેલાં પ્રવેશ્યો આજે મારી ઉંમર પચાસ પંચાવનની થઈ છે મારા સંસાર તરફના વેગો ઘટ્યા કે વધ્યા જો વધ્યા તો ચોક્કસ મેં હિસાબ જ નથી રાખ્યો મને ખબર જ નથી કે હું શા માટે ગ્રહસ્થ આશ્રમમાં આવ્યો હતો મેં જે ગ્રહસ્થ આશ્રમની વ્યાખ્યા હતી કે વિષય ભોગના નિષેધ માટે સોક્રેટીસ કાંઈ સત્સંગી સત્સંગી નહોતો સોક્રેટીસ પણ મેં આજે વાંચ્યું કે સોક્રેટીસને કોઈ પૂછ્યું કે સંસારમાં વિષય ભોગ ભોગવવાથી વિષય ભોગ સમે પણ એ વિષય ભોગ ભોગવવા માટેની

એમાંથી પાછો ન વળી શકે તો એક વર્ષની અંદર બે જ તો એને આખી જિંદગી દરમિયાન બે જ વખત ભોગવવો જોઈએ છતાંય પણ એ પાછો ના વળે તો વર્ષમાં એક જ વખત ભોગવવો જોઈએ છતાંય પણ પાછો ના વળી શકે તો છ મહિને એક વખત ભોગવવો જોઈએ અને છતાંય જે વૃત્તિ જીવની પાછી ના વળે તો એને મહિનામાં બે વખત ભોગવવું જોઈએ પણ એને પોતાની કબર તૈયાર રાખવી જોઈએ આવું એક વ્યક્તિએ લખ્યું છે હું તો વાંચીન દંગ થઈ ગયો કે આ શ્રીજી મહારાજ કે આને શાસ્ત્રની તો કંઈ ખબર નથી પણ એ કંઈક તો સમજ્યો હશે એના ધર્મ થકી સમજ્યો હશે એ હેલ્થની દ્રષ્ટિએ સમજ્યો હશે એ એ પોતાને કોઈ કારકિર્દીની દ્રષ્ટિએ સમજ્યા હશે પણ આવો એને સંદેશ આપ્યો એક ન્યાય એ પણ છે કે શ્રીજી મહારાજે એક બાજુ પર મધ્યનું સુતાળીસ વચન એમાં એમ કીધું પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય પાતાળ સુધી અને પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને વરસાદ ઉપરથી મેહ વરસતો હોય પણ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તે કોઈ દી ભરાય નહીં એમ મહારાજ કે વિષય ભોગ આ ઇન્દ્રિયો છે તો પાતાળ સુધી ફાટેલી છે હવે અહીં એમ કે છે વેદ એવું કે છે કે વિષય ભોગની તીક્ષ્ણતા ટાળ્યાને અર્થે ગ્રહસ્થ આશ્રમ કરો શાસ્ત્રો પણ એમ કહે છે ગીતા પણ એમ કે છે યુક્ત આહાર વિહાર કરો મને એકાદશી છે અને એકાદશીના દિવસે મને બહુ જ જમવાની ઈચ્છા થઈ ગઈ છે હવે હું આખો દિવસ જમવાનું ચિંતવન કરું એના કરતાં આટલું ફરાળ જમી અને ભજન કરું તો મારી વૃત્તિ તો ફરાળમાં નહીં જાય આ ન્યાય દરેકને મગજમાં ઉતરી જાય એવો છે પણ બરાબર સમજજો શ્રીજી મહારાજે જે પાતાળ સુધી પૃથ્વી ફાટ્યાનું દ્રષ્ટાંત આપ્યું છે એક બાજુ પર કે છે વેદ એવું કહે છે કે પણ એમાંથી પાછા વળવા માટે છે એક બાજુ પર એમ કે છે વિષય ભોગને ભોગવવાથી ક્યારેય પણ તીક્ષ્ણતા ટળતી જ નથી વધે જ છે આજ સુધીના ઇતિહાસોમાં જોવા મળે છે કે આજ સુધી કોઈ સુખ્યો થયો નથી શ્રીજી મહારાજ પોતે વડતાલના સોળમાં કે છે કે નંદ શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું ત્યાં ચિત્રકેતુ રાજાનો કે ચિત્રકેતુ રાજાને જો સ્ત્રીમાં સુખ હોત તો ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રીઓ હતી શા માટેનો ત્યાગ કરી અને ભગવાન ભજવા નીકળે જો ધનમાં સુખ હોત તો સ્વયંભૂ મનુવાદિક રાજાઓ શા માટે પૃથ્વીના રાજનો ત્યાગ કરીને ભગવાન ભજવા નીકળે તો એક બાજુ પર એવો પણ ઇતિહાસ દેખાય છે કે ત્યાગ એ જ વિષયને ટાળવા માટેનું સાધન છે એક બાજુ પર શાસ્ત્રોમાં એવું પણ દેખાય છે કે વિષયને ભોગવવા એનાથી એ સમે છે બેય માર્ગમાંથી ક્યો સાચો પ્રશ્ન તો ત્યાંય થાય વિષયને ભોગવવાથી ઘટે છે વિષય વાસના પરંતુ શાસ્ત્રની મર્યાદા બંધારણ એમાં રહી અને એ ઉદ્દેશ પૂર્વક કે હું આમાંથી પાછો વળવા માટે આમાં જઈ રહ્યો છું છે કાદવ પણ આમાંથી પાછો વળવા માટે એવા ઉદ્દેશ સહિત જે જાય છે એને વાસના ટળે છે ગ્રહસ્થ આશ્રમ વાલા ભક્તો ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ભક્તો હંમેશા એટલું તો વિચાર રાખે કે હું ગ્રહસ્થ આશ્રમમાં છું એ તીવ્ર વેગ જે જગત તરફનો છે એને ટાળવા માટે છું થવું જ પડશે નિર્વાસનિક મહારાજ પ્રથમનું ચૌદમું વચનામૂર્ત અંતે યામતી સાગતી એમાં શ્રીજી મહારાજે આવો જ કંઈ પ્રશ્ન પૂછ્યો છે એક ગ્રહસ છે ને એક ત્યાગી છે ત્યાં આવો જ પ્રશ્ન પૂછ્યો છે પણ શ્રીજી મહારાજે ત્યાં ગ્રહસ્થને મુક્તાનંદ સ્વામીએ જવાબમાં શ્રેષ્ઠ કીધો કે ગ્રહસ્થ તો બહુ શ્રેષ્ઠ છે વાસનાવાળા ત્યાગી કરતાં ગ્રહસ્થ બહુ શ્રેષ્ઠ છે આવું શ્રીજી મહારાજે ત્યાં કીધું છે આ વચનામૃતની ભૂમિકાને ભૂલતા નહીં કે રાત્રે મહારાજ બેઠા છે બે વીસ વીસ વર્ષના જુવાનિયા છે નિશ્ચય ભક્તિ ધર્મ અને વૈરાગ્ય સમાન છે સુખમુનિ જેવા સદ્ગુરુ પ્રશ્ન પૂછે છે એકને પ્રારબ્ધ યોગે કરીને સ્ત્રી મળી એકને ના મળી તીવ્ર વેગ તો બેને હતો કોની ઓછી થાય વાસના આવો પ્રશ્ન છે ગ્રહસ્થ એની ત્યાગી થયો એની શ્રીજી મહારાજ પ્રથમના ચૌદમાં શું કહે છે અને ગ્રહસ્થ ગ્રહસ્થને તો અનંદ પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી ને ધર્મમાંથી મનને આડું અવડું ડોલવા દે નહીં અને એમ સમજે કે સંતનો સમાગમ મળ્યો છે સાંભળો ગ્રહસ્થ આશ્રમના ભક્તો તમારી માટે મહારાજ શું કહે છે તમે શા માટે ગ્રહસ્થ આશ્રમમાં છો શા માટે તમે ગ્રહસ્થ આશ્રમ અપનાયો છે અંતે ઓગણત્રીસમો સંસારના તીવ્ર વેગને ટાળવા માટે તમે ગ્રહસ્થ આશ્રમમાં છો અને ગ્રહસ્થ આશ્રમમાં એ વેગ કેમ ટળશે તો આ સમજણ હશે તો ટળશે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી ચિંતામણી નહીં પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ મળ્યો છે અને ધન ધન મળ્યું છે તમને આશ્રમમાં ધન છે ધન વિના તો ચાલે જ નહીં ગાડી ધન તો હોય જ દોલત પ્રોપર્ટી છે ઘર ગાડી કંઈક તો હશે એ છે દીકરા અને દીકરી એ હશે દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે આવું સમજવા માટે તમે ગ્રહસ્થ આશ્રમમાં છો તમારી પાસે ધન હોય દોલત હોય દીકરા હોય દીકરી હોય આ બધું સ્વપ્ન તુલ્ય છે સ્વપ્ન તુલ્ય કહેતા રાત્રે સ્વપ્ન ગમે તે આવે પણ સવાર ઉઠે એટલે પૂરું એમ બધું સ્વપ્ન તુલ્ય છે અને ભગવાનના સંતનો સમાગમ તો પરમ ચિંતામણીને કલ્પ વૃક્ષ છે અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે આવું સમજે અને એમ સમજે ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેને કરીને પાછો પડે નહીં એવો જે ગ્રહસ્થ અતિ શ્રેષ્ઠ છે અને ભગવાનના ભક્ત થવું તે અતિ કઠન છે આ શ્રીજી મહારાજે પ્રથમના ચૌદમાં વચનાવતમાં આ વાત કરી અને પ્રથમના આડત્રીસમાં ઘણી જગ્યાએ વાતો કરી છે પણ હું તમને એક બે જ વચનાવૃતના પ્રમાણ આપું છું કે જેનાથી ગ્રહસ્થ આશ્રમ શા માટેનું અનુસંધાન આપણને રહે સાંભળો સાચો ત્યાગી કોને કહેવાય જે મહારાજ અહીં કહે છે અંતેના ઓગણત્રીસમાં માં તીવ્ર વૈરાગ્ય વાળાને ત્યાગ કરવો વેદ આવું કે છે શ્રીજી મહારાજે પોતાનો મત નથી આપ્યો હજુ બરાબર સાંભળજો મહારાજે તીવ્ર વૈરાગ્ય વાળાને જ ત્યાગ કરવો એ મત કોનો છે વેદનો છે પોતાનો નહીં પોતાનો મત તો આ તો શું કહેવા માંગે છે તો આપણે જ્યારે આ શ્રીજી મહારાજમાં ઊંડા ઉતરીએ તેથી જ ખબર પડે આ વચનામૃત એવું ગજબનું છે ને એવું મજાનું છે ને આમ તો એક એક વચના મુદેવા હોય છે કે મહારાજ ક્યાંથી ક્યાં ક્યાંથી ક્યાં ક્યાંથી ક્યાં ક્યાંથી ક્યાં કાઢે બોલો પોતાના જજમેન્ટ ભગવાન સ્વામીએન બહુ કૃપાળું છે એવું જ દેખાય મહારાજની દરેક વાતમાં જે પદાર્થનો ત્યાગ કર્યો ત્યાગી કયો હાચો જે પદાર્થનો ત્યાગ કર્યો એટલે કે સ્ત્રી છોડી મા બાપ છોડ્યા બધું છોડ્યું જે કાંઈ એને છોડ્યું એ બધું જે છોડ્યું એ પદાર્થનો ત્યાગ કર્યો તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ત્યાગ કર્યો એને પાછો સંકલ્પ થતો નથી આ સાચો ત્યાગી અને ગ્રહસ્થ હરિભક્તો હોય તે તો જેમ જનક રાજાએ કહ્યું જે આ મારી મિથિલા નગરી બળે છે પણ તેમાં કાંઈ મારું બળતું નથી ત્યાં શ્લોક છે જે મિથિલા એમ પ્રદીપતા એમ નમે દહી હતી કિંચન એમ સમજે તે ગ્રહમાં રહેતો હોય ઘરમાં રહેતો હોય તો તે ગ્રહસ્થ હરિભક્ત ખરો કહેવાય એવી રીતનો જે ત્યાગી ન હોય કેવી રીતનો પહેલાં જેવો કીધો એવો અને એવી રીતનો જે ગ્રહસ્થ ન હોય કેવી રીતનો આ જનક રાજા મિથિલાયમ પ્રદીપ્તાયમ જેવું જેને ના હોય એ તો પ્રાકૃત ભક્ત કહેવાય ત્યાગી હોય તોય અને ગ્રહસ્થ હોય તોય પણ મોરે કહે એવો હોય તે જ એકાંતિક ભક્ત કહેવાય એકાંતિક ભક્ત થાવું તીવ્ર વેગ સંસારનો ઘટે એના માટે ગ્રહસ્થ આશ્રમ છે ભગા દોષીને શ્રીજી મહારાજે પૂછ્યું બોટાદની અંદર ગયા ત્યારે કે ભગા દોષી તમારે શું જોઈએ ભગા દોષી કે મહારાજ જો તમે રાજી થયા હો તો મારે એટલું જોઈએ કે મારી વૃત્તિ તમારા મારે સંસારમાંથી મને પ્રીતિ તૂટે મહારાજ કે હજુ બીજું માગો તો મહારાજ બીજું એ માગું છું કે મારા પુત્ર પરિવાર મારા વંશમાં જે જે જન્મે એ બધાયને મહારાજ તમારામાં વૃત્તિ રહે તમારામાં વૃત્તિ રહે આટલું માગું છું મહારાજ કે વાહ આ ગ્રહસ્થ ધન્યવાદ છે કે જેને આવું માગ્યું કેટલા ગ્રહસ્થ આવા હોય કે જે એવું માગે કે મારી વૃત્તિ ભગવાન મારે મારા પરિવારની વૃત્તિ મહારાજ મારે આવું આપો તમે રાજી થયા હો તો આ જ આપો મને સ્મૃતિ મહારાજની રહે મારા પરિવારને મહારાજની સ્મૃતિ રહે મારા પરિવારને મને મહારાજનું કરતા પણ મનાય આવું માગવા વાળા ગ્રહસ્થ કેટલા આપણે ગ્રહસ્થ છીએ વાલા ભક્તો વિચારીએ કે આપણે કોઈ ભગવાન કે ભગવાનના મોટા પુરુષ પાસે આવું માગ્યું છે ક્યારેય કે એવું માગ્યું છે કે દીકરો છે લગ્ન થઈ જાય આશીર્વાદ આપો દીકરો સરસ જોબ વાળો થઈ જાય સ્ટોરવાળો થઈ જાય બંગલાવાળો થઈ જાય ગાડીવાળો થઈ જાય આવું માગ્યું છે કેવું માગ્યું છે એ આપણે પોતાને વિચારવાનું છે આ ભક્તોએ કેવું માગ્યું બોલો સંસારમાં રહેતા હોય અને અહીંયા આગળ શ્રીજી મહારાજે જે આ વેદનો અર્થ કર્યો ને એને સુક મુનિ જોડે જ એક પ્રસંગ બન્યો છે ખંભાતનો એક હરિભગત સુકાનંદ સ્વામી પાસે આવે એટલે આમ તો ગઠપુર આવ્યો હતો સાદું થવા વૈરાગ થઈ ગયો હતો કેમ થયો એ નથી લખ્યું શાસ્ત્રમાં પણ વૈરાગ થઈ ગયો હતો સાદું થવા આવ્યો પછી તો સાધક હોય સાધક એટલે સાંખ્યોગી એટલે ત્યાં રહે સેવા કરે બધું કરે પણ ખંભાત થી ત્યાગ કરીને આવેલો ને એટલે અહીં રહે એટલે એના મનમાં ખંભાત આખું સાંભરે આખું સાંભરે એની મા સાંભળતી હશે બાપ સાંભળતું હશે છોકરા સાંભળતા હશે ઘરવાળી સાંભળતી હશે બધું સાંભળતું હશે ત્યાં એટલે સુખ મુનિને કે સુખ મુનિ જોડે બહુ એ ખબર નહીં આવા કનેક્શનથી મારા જે કઈ પ્રશ્નો સુખ મુનિ જોડ બહુ એ સુખ કે સ્વામી મારે એક પ્રશ્ન છે સ્વામી કે બોલ સ્વામી હું ન્યા ખંભાત હતો ને તમે એટલા યાદ આવતા હતા એટલા યાદ આવતા હતા એટલા યાદ આવતા હતા મારો એક દિવસ એવો ના જાય તમે યાદ ના આવો સ્વામી ત્યાં હું હતો ને મને બસ તમે યાદ જ આવે કરો કે સુખમુનિ કહેવા સુકમુનિ કહેવા સુખ મુનિ કહેવા અને સ્વામી અહીં તમારી ભેગા રહું છું ને આખું ખંભાત હૃદયમાં ખડું થાય છે હવે તમે કહો તો સાધુ થવ અને તમે કહો તો ખંભાત ભેગો થવ શું કહો છો સુકમુનિએ વેદના ન્યાય પ્રમાણે કીધું છે ને આ વેદનો મત હા શ્રીજી મહારાજનો મત નહીં સુકમુનિનો પણ મત તો નહીં જ હોય અહીં વેદનો જ મત હું એટલા માટે પ્રતિપાદન કરું છું કે આગલી ભૂમિકાને હું જાણું છું મેં વાંચેલી છે એટલે મને ખબર છે એટલે હું કહું છું કે વેદનું જ મહારાજ પ્રતિપાદન કરે છે પોતાનું નહીં સુખ કે જો ભાઈ તને ત્યાં રહીને હું વધારે યાદ આવતો હોય ને તો ન્યાજ જા કારણ કે અહીં રહીને તું એ સાંભળીશ ને અહીં મરીશ તો મરતી વેળા એ સાંભળશે તો ભૂંડું થશે કારણ કે શ્રીજી મહારાજ તો કંઈ એ જોતા નથી ને શ્રીજી મહારાજના તો એવું છે જ નહીં કે અહીં કે ક્યાં શ્રીજી મહારાજનું મીટર તો એવું જ ચાલે છે અત્યારે માનો કે અમે વિઝા લેવા જઈએ એમબીસીની અંદર તો એ કાંઈ એવું જોઈએ છે કે ભાઈ આ આ છે ના છે એ તો એવું જોઈએ કોઈ એમ્પ્લોઈઝ છે આજે અમને આ એમએસડીના એમ્પ્લોઇઝ તરીકે જ ને વિઝા ઓફિસર અમને કઈ રીતે જોવે અમે હોમલેન્ડ સિક્યુરિટી અમારે આ આ સ્વામીના વિઝા જોઈએ છે અને મિશન ઓફ સ્વામી એન્ડ ગુરુકુલ કે સ્વામી મંદિર લોયાધામ એના માટે એપ્લાય કરે તો જે અહીંની હોમલેન્ડ સિક્યુરિટી છે એ શું જોવાની છે કે આ લોકોને એક નોકરની જરૂર છે એટલે ઇન્ડિયાથી બોલાવે છે એ જાણે છે કે આ આવા છે કે આ આવા મોટા છે એને નથી ખબર એને તો એ ખરખું જ દેખાય એચ વન વિજાવાળો કંપનીનો એમ્પ્લોઈઝ આર વન વિઝાવાળો મંદિરનો એમ્પ્લોઈઝ સેમ જ લાગે છે ને એને એમ ભગવાનને છે ને ભગવાને સો ટકા ભગવાનનો રાજીપો આગળ હું કહી શકું કારણ કે આ વાત તમે આજ પૂરતી ના રાખતા આખી લિંક છે જેમ શ્રીજી મહારાજની વાત આ મહારાજ કહે છે ને એટલે મહારાજની વાત અક્કડ છે એમ તમે ત્રણ ચાર પાંચ દિવસ સુધી જ્યારે જ્યારે આ વચનાવૃત પૂરું થશે ને ત્યારે જ એક્ઝેક્ટ વ્યૂ આવશે કે મહારાજ શું કહેવા માગે છે ત્યાં સુધી તો અધ્યાર જ છે કે શું મત છે મહારાજનો મહારાજ શું આમાંથી સમજાવવા માગે છે કશું નહીં સમજાય અત્યારે આપણને પણ વેદ એવું કહે છે કે સંસારનો ત્યાગ ના કરવો તમને તીવ્ર વૈરાગ નથી એટલે સંસાર છોડવા માટેની મહેનત કરવી નહીં સંકલ્પ એ ના કરો વિચાર એ ના કરો નહીં તો ઉપાધિનો પાર નહીં ઘડીકમાં કેટલાકને વૈરાગ થઈ જાય ઘડીકમાં થઈ જાય ઝઘડો થઈને વૈરાગ થઈ જાય બોલો એવો વૈરાગ થાય એવો વૈરાગ થાય પછી કે સ્વામી સાધુ કરો સાધુ થવા આવ્યો છું અમેરિકામાં જ એક ભાઈ આવી ગયા હતા સાદું થવું છું એટલે ભાઈ ના થવાય એમ પણ હું પ્રોબ્લેમ પ્રોબ્લેમ પૂછાય કે સાધુ જ થવું છે ખબર છે ને ભગત સાધુ જ થવું છે કે ભાઈ નથી થવાય આ બધો અઘરો માર્ગ છે ના થવું જ છે બે ત્રણ કલાક પાંચ કલાક દસ કલાક મંદિરમાં જવું જ નથી ઘેર પાર્સદ જ કર દો મને ધોળા કપડાં આપી દો સાધુ કરે સાદું કરી દો પછી તો ધીરે 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 પેલો જે આમ ફોર્સ વધ્યો હોય પાછવામાં આવે ને કારણ કે કંઈ થોડો તીવ્ર વૈરાગ હતો મંદ હતો એટલે મારા રુદિયામાં રમનારા સેલફોન પર રીંગો ચાલુ થઈ ગઈ બધું તૈયાર થઈ ગયું વાતચીત કે ભાઈ હવે ઇન્ડિયા વાત કરાવવી પડશે મોટા પુરુષ હારે તમારે રહેવું જ હોય તો કરવું જ પડે ને એમને એમ તો કેવી રીતે તમને રખાય ફોન પર વાત કરવાની શરૂ થાય પહેલાં તો ફોન આવવા માંડ્યા જ્યાંથી થયો તો એના સ્વામી આ ફોન આવે છે શું કરું કે મેં કીધું શું કરવાનું હોય ભાઈ તારે છોડવાનું જ છે પછી શું કરવાનું નહીં ઉપાડવાનું ના ઉપાડવું કે ખીજાય નહીં મેં કીધું એ તો ખીજાતી જ હોય ને એટલે પછી પણ સ્વામી પાંચ છ વખત ઉપાડો ઉપાડ્યો બહાર નીકળ કે સીધી ગાડી ચાલુ કરીને મને અવાજ સંભળાવવો જોઈએ નહી તો હું રોડ પર જઈને મરી જઉં છું સીધો જ મને કે સ્વામી આવે છું મેં કીધું ઉપરી ઉપડી જ જા દાદર ઉતરીને દોડવા જ માન નહીં તો એમ મરશે તો અમારા માથે પાપ ચોટશે બોલો આ ઈ તીવ્ર વૈરાગના હોય એને સંસારનો ત્યાગ ના કરવો એવું શાસ્ત્ર કહે છે શાસ્ત્ર કહે છે કોણ વેદ કહે છે હા વેદ પણ આ વાતથી કોઈ સંતોષ ના માનતા શ્રીજી મહારાજનો મત તો બહુ અઘરો છે એટલે ગ્રહસ્થ આશ્રમમાં રહેવાવાળા ભક્તોએ આજે ફક્ત આપણે આ વચનામૃતની ભૂમિકા એની અંદર એટલું જોઈએ છે કે બે સત્સંગી છે હું ફરીથી રિપીટ એટલા માટે કરું છું કાલે જ્યારે કથાની શરૂઆત થાય ત્યારે તમે આ મગજમાં ફેટ કરીને બેઠા હો એટલા માટે શ્રીજી મહારાજ રાત્રિના સમયે પોષ વધી બીજને દિવસ બેઠા છે દાદા ખાચરની મેળી પાસે શ્રીજી મહારાજ રાત્રિના સમયે બિરાજમાન છે એ સમયે મહારાજે સુકમુનિને પ્રશ્ન પૂછ્યો છે બે વીસ વીસ વર્ષના હરિભક્તો છે બેને નિશ્ચય ભક્તિ ધર્મ અને વૈરાગ્ય સમાન છે બેને સંસારની અંદર સંસાર ભોગવવાની ઈચ્છા સમાન છે એકને પ્રારબ્ધ યોગે કરીને સ્ત્રી મળી એકને સ્ત્રી ન મળી પેલો ગ્રહસ્થ થયો આ સાંખ્યોગી થયો હવે એ બે જે માર્ગ તો બેના જુદા થઈ ગયા બેની ભૂમિકા બેના પાયામાં સમાન વસ્તુ છે બેના પાયામાં સમાન વસ્તુઓ છે પણ બે ઊભા છે ઓપોઝિટ પોઝિશનમાં તો બેમાંથી ઓછી વાસના કોની થશે આ પ્રશ્ન છે એ પ્રશ્નના સંદર્ભમાં શ્રીજી મહારાજ સુખ કે એક વિચાર કરીને જવાબ આપજો સીધા ના બોલતા વેદ એવું કે છે સંસારનો ત્યાગ કરવો જ નહીં એનો અર્થ કે પેલો સાંખ્યયોગી છે એને પ્રારબ વિરોધાભાસ બહુ જ છે સાંભળો પ્રારભ યોગે કરીને એને સ્ત્રી નથી મળી એને જ્યોતિદી પણ મળી નહીં જ્યોતિદી પણ મળી નહીં શ્રીજી મહારાજ એમ કહે છે કે મંદ વૈરાગવાળાને ત્યાગ કરવો એવું વેદ કે છે મંદ વૈરાગવાળાને ત્યાગ કરવો એવું વેદ ઓલા તો ત્યાગ નથી કરવો પણ હવે ના મળી શું કરે પ્રારબ્ધ વેદ શ્રીજી મહારાજ ભગવાનની વાત બહુ ગજબની બહુ ધ્યાનથી તમને ગેર ટાઈમ મળે ને તો આ પ્રશ્ન હજુ વાંચજો બહુ ઊંડા વિચારજો આ બહુ ઊંડો પ્રશ્ન છે શ્રીજી મહારાજ ભૂમિકા બાંધે છે ને આમ સ્ટેપ બધા આમથી આમ બદલી નાખે છે ઘડીક અહીં મૂકે છે ઘડીક બીજું સ્ટેપ અહીં રાખે છે ને ત્રીજું આમ રાખે છે પણ એ ભગવાન છે આપણાથી કાંઈ એને કહેવાય નહીં આપણે તો એમ જ કહેવું કૃપા પ્રસાદ જેટલો આપવો એટલો આપો અમને જેટલો પચશે તમે જો તમે જો શ્રીજી મહારાજ જ પ્રસાદ આપવાવાળા ભારેમ ભારે એનો જ પ્રસાદ શ્રીજી મહારાજ જ જમાડવાવાળા જમાડે છે પણ એ જમાડ્યા પછી એને પચાવવું મનમાં ચિત્તમાં બુદ્ધિમાં અહંકારમાં બધી જગ્યાએ વલોવી અને એને પચાવવું એ પણ શ્રીજી મહારાજ કરે છે અને એમાંથી રસ કાઢી અને આત્માની અંદર જગત તરફના તીવ્ર વેગ જે વાસનાના છે એ રસને કાઢી આ રસને નાખો એ કાર્ય પણ શ્રીજી મહારાજ જ કરે છે ઠેકથી શ્રીજી મહારાજ જ કરે છે એટલે એને જે સ્ટેપ ઊંચા નીચા કરવા હોય પ્રશ્નો બદલવા હોય જવાબ બદલવા હોય જે કરવું એ કરવા દો આપણે તો ખાલી પાવન થવાનું છે એનો પ્રસાદ લઈને પણ આટલું આજની આ ભૂમિકા છે એટલે આશ્રમના ભક્તો આપણે ગ્રહસ્થ આશ્રમ જેને કર્યો છે એને શ્રીજી મહારાજા વેદના ઉપદેશ દ્વારા એટલું તો ચોક્કસ કહેવા માગે છે કે એને વિષય ભોગની તીક્ષ્ણતા ટાળ્યાને અર્થે આશ્રમ કર્યો છે નહીં કે વિષય ભોગને ભોગવવા માટે આ વાતના અનુસંધાને સહિત ગ્રહસ્થ આશ્રમના ભક્તોએ હંમેશા રહેવું જોઈએ હવે આગળ આપણે કાલે સાંખ્યયોગી જે છે એ સાંખ્યોગી કેવા હોય સાંખ્યોગીના વર્તમાન કેવા હોય સાંખ્યોગી બહેનો છે તો સાંખ્યોગી ભાઈઓ પણ હોઈ શકે અત્યારે કદાચ સાંખ્યોગી ભાઈઓની સંખ્યા જોવા નથી મળતી અથવા એવા શબ્દ સાંભળવા નથી મળતા પણ કદાચ આ વાત સાંભળીને સાંખ્યોગી ભાઈઓ કોઈને થવું હોય તો આવતીકાલે એના લક્ષણો એ થવા માટેની પદ્ધતિ અહીંથી રજૂ થશે જેને સાંખ્યોગી ભાઈઓ થવું હોય એ પોતાના પછી લોયાધામના ફીડબેકની અંદર મોકલજો કે અમે સાંખ્યોગી ભાઈ તરીકે આજથી રહેશું એવા લક્ષણો સાંખ્યોગીના કેવા લક્ષણો ભલે પ્રારબોગે કરીને હવે સ્ત્રી મળી ગઈ છે છતાંય પણ સાંખ્યોગી થવું હોય એના માટેના લક્ષણ છે આની અંદર જે પ્રશ્ન છે સાંખ્યોગી હરિભક્ત એની વાત આપણે આવતીકાલે સાંભળશું ગ્રહસ્થ આશ્રમની વાત આજે એટલી જ યાદ રાખવાની છે કે આશ્રમ તીવ્ર સંસારના વેગને ઘટાડવા માટે છે હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ ધરમ સર્વદેવેશ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારા નીલકંઠમ જે હરિકૃષ્ણ મહારાજની